પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. ભારત દેશમાં દીકરીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીજી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવવા માટે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. ધાંગધ્રામાં અભિયાનને પ્રોત્સાહન મળતું દેખાયું. એક મુસ્લિમ પરિવાર કે જેના ઘરે દીકરીનો જન્મ થતાં દીકરીના સાથે તેમના માતા પિતાના વધામણા કરાયા. આજરોજ દીકરીનું આગમન ઘરમાં થતાં દીકરીને તેમજ દીકરીના મા બાપને ધામધૂમથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ મુસ્લિમ પરિવાર પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવ અભિયાનને સાર્થક કરી રહ્યા છે. કરીમભાઈ કહે છે કે દીકરી છે તે જગતજનની છે, તેમજ મારા એકના એક દીકરાના ઘરે લક્ષ્મીજીની પધરામણી થઈ જેની મને ખુશી છે. આ દીકરીના જન્મને વધાવવા માટે મારે મોટો કાર્યક્રમ પણ કરવાનું આયોજન હતું, પરંતુ કોરોનાને કારણે ફક્ત ઘરના લોકો ભેગા થઈ અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું છે. દીકરો દીકરી એક સમાન, પણ દીકરી તો વાલનો દરિયો છે. લોકો પણ દીકરીને આગળ લાવે તેવી અપીલ કરી હતી. સાથે વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જે સૂત્ર છે તે માટે લોકો પણ સાથ અને સહકાર આપે તેવી અપીલ કરી છે. જેમ કે બેટી પઢાઓ બેટી બચાવો એનું એક ઉત્તમ ઉદાહરણ આપણા ધાંગધ્રા શહેરના અમારા મુલતાની પરિવારમાં જોવા મળ્યું છે. જેમ કે દીકરીના વધામણા કરીને એને ઘરમાં આગમન કરાયું છે અને બે નારીને શિક્ષિત કરવા માટે મારું BA માં FY નું ફોર્મ ભરાયું છે. એ માટે હું બધા સમાજના પરિવારોને વિનંતી કરવા માંગુ છું કે તેઓ પણ તેમની દીકરીને તથા તેમની ઘરના નારીને શિક્ષિત રાખે. જો એ શિક્ષિત હશે તો આગળના પરિવારના સદસ્યોને પણ શિક્ષિત કરી શકશે. એક પુત્ર છે અને એના પ્રથમ જ બેબીનો જન્મ થયો અને અમે બહુ ખુશ થયા અને ખરેખર અમારા કુટુંબમાં સિલસિલામાં અમારે પ્રથમ બેટી જ હોય છે. માનનીય મોદી સાહેબ પણ આ બાબતે બહુ જ ભાર આપે છે અને બેટી છે તો બધું જ છે અને અમારા ઇસ્લામ ધર્મની અંદર પણ બેટી છે તો જન્નત છે એવું પણ કહેવાય છે. અને આ સરકારશ્રીની આ જે મુહિમ છે બેટી બચાવો બેટી પઢાઓ એ ખરેખર એક પ્રશંસનીય યોજના છે અને આ બેટીને મહત્ત્વ આપવું જ જોઈએ. અને બેટી છે આપણી જગત જતની છે અને બેટી છે તો જ માનવ જીવન છે. જયદેવસિંહ ઝાલા, GTV ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.